नर्मदा जिलाना देडियापाड़ा खाते धारासभ्य 74 वसावानी आगेवानी हेठ आम आदमी पार्टी द्वारा यूसीसी विरोध में प्रांत अधिकारी ने आवेदन पत्र आपवामां आव्युं कार्यकर्ताओं द्वारा विशाल रेली काढ़ी प्रांत कचेरी पहुंचाता केन्द्र सरकार सूचित नागरिक समान धारा कायदा थी आदिवासी मूलभूत अधिकारी संस्कृति छीनवाई जैसे जानी आ कायदा में आदिवासी ने बाकात राखवा मांग करती જ્યારે આ કાયદા અંગે આદિવાસી નેતા પ્રફુલભાઈ વસાવાએ ભાજપમાં રહેલા આદિવાસી નેતાઓ પક્ષમાંથી રાજીનામો આપે તેવી માંગણી કરી હતી. દેશના માન્ય મહોદય શ્રી રાષ્ટ્રપતિજીને સંબોધીને એક આવેદન પત્ર નાયબ કલેક્ટર શ્રીને મારફતે આપવા માટે આવ્યા છે. જે દેશમાં લો કમિશન દ્વારા જાહેર પબ્લિક પ્રેસ જાહેર કરવામાં આવી છે અને યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની જે વાત કરી છે. દેશના વડાપ્રધાને પણ કીધું છે કે એક પરિવારમાં બે કાનૂન નહીં ચાલે, એક પરિવારમાં એક જ કાનૂન ચાલશે અને યુનિયન સિવિલ કોડ અમે અમલવારી કરવા રહેલા છે ત્યારે અમે એનો સખત વિરોધ કરીએ છીએ. આજે અમારી સાથે આદિવાસી સમાજ, મુસ્લિમ સમાજ અને બીજા અલ્પસંખ્યક સમાજના આગેવાનો અહીં ઉપસ્થિત છે. અમે એના એટલા માટે વિરોધ કરીએ છીએ, આદિવાસી સમાજ હોય, મુસ્લિમ સમાજ હોય કે બીજા શીખ સમુદાય હોય, જે પણ સમૂહ અલ્પસંખ્યકમાં છે એમને વિશેષ જોગવાઈઓ આપવામાં આવી છે. જેમ કે આદિવાસી સમાજની પોતાની રૂઢિ પરંપરાઓ છે, રીતરિવાજો છે, જેમાં મહિલાઓને વારસામાં મિલકત હોય, લગ્ન કર્યા વગર યુવક યુવતી સાથે રહીને બાળકો ધારણ કરવાની વાત હોય, બહુપત્નિત્વની વાત હોય, બહુપતિત્વની વાત હોય, વિધવા વિધુર પુનઃલગ્નની વાત હોય, એ માત્ર દીકરી છે, દીકરો નથી તો એને જમાઈ રાખીને ઉત્તરાધિકારી નક્કી કરવાની વાત હોય, જેવી ઘણી બાબતો અમારા સમાજમાં ચાલે છે. આજે પણ અમારા સમાજમાં ઘરે બેસીને છૂટાછેડા પંચ કરી શકે છે. તો આ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થવાથી આ તમામ બાબતો અમારી નષ્ટ થઈ જશે. અમે જે કુળ દેવી દેવતાની પૂજા કરીએ છીએ, પ્રકૃતિને માનીએ છીએ, એ અમારા રીતરિવાજો નષ્ટ થઈ જવાના છે. જે રીતે અમને બંધારણમાં રક્ષણ આપવા માટે જે પ્રાવધાનો મળેલા છે, બંધારણમાં અમારા રક્ષણ માટે 371 કલમ છે, એ આનાથી નષ્ટ થઈ જવાની છે. સાથે સાથે આદિવાસીઓની જમીનો બચે, બીજા કોઈ લઈ ના શકે, પડાવી ના શકે, એના માટે 73 એનો કાયદો છે, એ નષ્ટ થઈ જશે. સાથે વન અધિકાર કાયદો 2006 છે, જેના અંતર્ગત અમને જંગલ જમીન ખેડવાનો અધિકાર મળે છે, એ નષ્ટ થઈ જવાનો છે. સાથે અનુસૂચિત 5, અનુસૂચિત 6, પૈસા એક્ટ 1996 જેવા અમારા વિશિષ્ટ કાનૂનો છે, એટ્રોસિટી એક્ટ, તમામ રદ થઈ જવાના છે. ત્યારે આ યુનિફોર્મ સિવિલ કોડનો અમે સખત વિરોધ કરીએ છીએ. અને જે લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈને ભાજપા પોતાનો એજન્ડા બહાર પાડી રહેલી છે, એને પણ કહેવા માગીએ છીએ, આવનાર દિવસોમાં જે પણ આદિવાસી વિસ્તારોમાં લોકસભાની ચૂંટણીઓ છે, જો યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થશે તો અમે તમારો સફાયો કરી દઈશું. આવનાર દિવસોમાં છત્તીસગઢ હોય, મેઘાલય હોય, હરિયાણા હોય, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં ચૂંટણીઓ છે, જો યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થશે તો આદિવાસી સમાજ હવે જાગૃત થાય છે, તમારો સફાયો થઈ જવાનો છે. તો આદિવાસી સમાજ આજે પણ સમાનતાની ધારામાં નથી, આદિવાસી સમાજ આજે પણ ધાર્મિક, સામાજિક અને આર્થિક રીતે પછાત છે. તમે જોઈ લો, આજે પણ આદિવાસી સમાજના રાષ્ટ્રપતિ જે બંધારણીય વડા છે, એને આજે સંસદના ઉદ્ઘાટનમાં નથી બોલાવવામાં આવતા. કેમ? કેમ કે માત્ર આદિવાસી હોવાના નાતે એને જગન્નાથપુરીના મંદિરમાં, ગર્ભગૃહમાં નથી જવા દેતા. કેમ? કેમ કે આદિવાસી છે, નીચ જાતિના માનવામાં આવે છે. આજે મધ્યપ્રદેશમાં એક પ્રવેશ શુક્લાનો નામનો વ્યક્તિ એક આદિવાસી મજૂર પર જાહેરમાં મૂત્ર વિસર્જન કરે છે અને આનંદ માણે છે, જેવી દિન બ દિન રોજે રોજ ઘણી ઘટનાઓ ઘટે છે. તો અમે આજે માન્ય રાષ્ટ્રપતિને પણ કહેવા માગીએ છીએ કે આ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ ન થાય, આવી અમારી વેદના છે. સાથે સાથે મુસ્લિમ સમાજની પણ ઘણી વેદનાઓ છે. તો આવનાર સમયમાં આના માટે જો રોડ પર ઉતરવાનું થશે તો સમગ્ર આદિવાસી સમાજને અમે સાથે લઈને રોડ પર ઉતરીશું. જે લોકો ભાજપમાં છે એ નેતાઓને પણ કહેવા માગીએ છીએ, આજે સમાજના અસ્તિત્વનો સવાલ છે, સમાજની સંસ્કૃતિ નષ્ટ થઈ જવાની છે. તો તમે પણ પક્ષ પાર્ટીને સાઈડ પર મૂકીને, ધર્મ સંપ્રદાયને સાઈડ પર મૂકીને, જે સંગઠનો છે એને સાઈડ પર મૂકીને, બધા આપણે સાથે મળીને આ લડતની શરૂઆત કરીએ, ગુજરાતથી લઈને પૂરા દેશમાં જઈએ, એવું સૌને હું અપીલ કરું છું. અને આજે અમે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈને અહીંયા વિરોધ નોંધાવ્યો છે. તમામ તાલુકા જિલ્લાએ આજે વિરોધ થવાનો છે. આવનાર 9 ઓગસ્ટે આનાથી પણ મોટી સંખ્યામાં ખૂબ મોટા પાયે અમે વિરોધ કરવાના છે અને યુનિફોર્મ સિવિલ કોડનો અમે સખત વિરોધ કરીએ છીએ, આપની માધ્યમથી હું કહેવા માંગુ છું. જોહાર સાથીઓ,
हूँ डॉक्टर प्रफुल वसावा। आजे यूसीसी मुद्दे एटले के यूनिफॉर्म सिविल कोड मुद्दे जे भाजपना जे धारासभ्य सांसद सभ्य भाजप माथे चूंटायेला आदिवासी अनामत पर चूंटायेला तालुका पंचायत जिला पंचायत ना सदस्य होय के पछी सरपंचो होय जेवी रीते यूसीसी मुद्दे भाजप सरकारे आदिवासी समाज में जे डरनो माहौल जे पैदा कर्यो छे जे आदिवासी समाज आजे जे ठेर ठेर जे विरोध करी रह्यो छे जेवी रीते आसाम नागालैंड मणिपुर जेवा राज्यों नी अंदर आजे आदिवासीओ ज्यारे विरोध करी रह्या छे અને એમની પર જે હુમલાઓ થઈ રહ્યા છે એમને જેવી રીતે એમને શરેઆમ એમને મારી નાખવામાં આવે છે આ મુદ્દે જ્યારે ભાજપ સાથે સંકળાયેલા અનામત પર ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ જ્યારે ચૂપ રહેતા હોય તો એમણે ખરેખર હવે પોતાના સમાજને જવાબ આપવાની જરૂર છે કે તમે યુસીસી મુદ્દે અને દેશની અંદર જેવી રીતે મણિપુર જેવા રાજ્યોની અંદર જ્યારે ભાજપ શાસિત જે રાજ્યો છે એની અંદર જ્યારે આદિવાસીઓનો જ્યારે ખુલ્લેઆમ એમને મારી નાખવામાં આવતા આદિવાસીઓ પર આજે એમના ઘરો બાળી નાખવામાં આવતા હોય આદિવાસી સમુદાયની આજે બહેન દીકરીઓ પર જ્યારે આટલા બધા અત્યાચાર થતા હોય તો આ મુદ્દે આપ તમામે રાજીનામા આપવા જોઈએ આપ જે પાર્ટી સાથે સંકળાયેલા છો એ પાર્ટીને પણ તમારી ઉત્તરદાયિત્વ બને છે કારણ કે તમે જે સમાજનું પ્રતિનિધિત્વ કરો છો એ સમાજના આ જે બંધારણીય અધિકારો એ સમાજનું અનામતના આધારે જ્યારે તમે ચૂંટાતા હોય અને એ સમાજ પર જ્યારે અત્યાચાર થતા હોય એ સમાજના વિરુદ્ધે બિલ બનતા હોય અને તે જ્યારે તમે ચૂપ રહો તો આ એક એ સમાજ વિરોધી કાર્ય ગણાશે અને આદિવાસી સમાજ આવા સમાજ વિરોધી કાર્યોને ક્યારે પણ માફ નહીં કરે એટલા માટે ભાજપ સાથે સંકળાયેલા તમામે તમામ સાંસદ સભ્યો ધારાસભ્યો તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં અને ભાજપના બેનર પર ચૂંટાયેલા જે સરપંચો છે એ ખરેખર જે દેશમાં આજે યુસીસી મુદ્દે આપ સમાજ સાથે છો કે પાર્ટી સાથે છો એનો ખુલાસો કરવો જોઈએ અને આપ જો સમાજ સાથે હો તો આવી પાર્ટીઓમાંથી આપ લોકોએ રાજીનામા આપવા જોઈએ અને આદિવાસી સમાજને પડખે ઊભો રહેવું પડે એના માટે આપ તમામે તમામ આદિવાસી સમાજ આગળ આપ ખુલાસો કરો એવી આદિવાસી સમાજ આજે માંગ કરી રહ્યો છે।